નવસારીના ગણદેવી બિલીમોરા રોડ ઉપર આવેલ એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગતા 3 ના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 ને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારીમાં ગણદેવીના ગોડાઉનમાં ભીષણ આગ અચાનક ભડકો થતા 3 વ્યક્તિઓ જીવતા જ ભૂંજાયા. ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યા હતા ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી 3 લોકો આગમાં બળી મોતને ભેટ્યા છે. આ સિવાય અન્ય 3 લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. નવસારી જિલ્લાના ગણદેવીના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યા હતા ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ભડકો થતાની સાથે જ 3 લોકો આગની લપેટમાં આવતા ત્યાં ને ત્યાં જ ભૂજીવતા ભૂંજાઈ ગયા છે. તેમજ 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આગની ઘટના સામે આવતા જ તુરંત ફાયર વિભાગને બોલાવવામાં આવી હતી. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલીમોર, ગણદેવી, નવસારી અને ચીખલીમાંથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે. ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર હજુ 3 મજૂર ગોડાઉનમાં ફસાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતા અચાનક આગ લાગી હતી. નીચે પણ ઘણી જગ્યાએ કેમિકલ ઢોળાયું હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ આગ ઉપર કાબુ મેળવી ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મૃતદેહોને બહાર કાઢી તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને ઇજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે વલસાડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગણદેવી મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે. આજે સવારે લગભગ 9:30 વાગે દેવસર ગામે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી અને લગભગ 2 કલાક થઈ ગયા છે. એક બોડી મળી છે અને 2 હજી લાપતા છે અને 4 જણા હોસ્પિટલમાં છે. નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પટેલ કાંતાબેન દિનેશભાઈ, પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા, તથા પટેલ દિનેશભાઈ રમણલાલ, પૂર્વ કોર્પોરેટર પ્રાંતિજ નગરપાલિકા, પ્રમુખ કિસાન મોરચો પ્રાંતિજ સરમંડ, તેમના દ્વારા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે શુભદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.